છોટાઉદેપુર જિલ્લાના ભેંસાવહી પંચાયતમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયોનો આરોપ આ ખુદ ગ્રામજનો લગાવી રહ્યા છે રોડ રસ્તા કુવા તળાવ જમીન સમતર વગેરેની અનેક કામો ફક્ત કાગળ ઉપર જ થયા છે અથવા તો એક કામ ઉપર એક કરતાં વધારે ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો આવ્યો છે તેવું ગામ લોકો જ કહી રહ્યા છે જેતપુરના ભેસાવહી પંચાયતના અંબાડી ગામના ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે છે જે અંગે ગામના એક નાગરિકે સુધી રજૂઆત કરી છતાં જવાબદાર સામે કોઈ કાર્યવાહી થઈ નથી દિનેશભાઈ રઠવાએ આરટીઆઈ હેઠળ માહિતી માંગી અને તેના જવાબમાં ગામમાં જે વિકાસના કામો પાછળ સરકારે લાખો રૂપિયા ખર્ચ્યા છે તેમાંના કેટલાય કામો જેમ કે રોડ સ્મશાનમાં શેડ

જે થયેલા છે એમાં સ્થળ પર કામ નથી થયા ઓન પેપર ઉપર બોલે છે ત્રણ ત્રણ લાખના કૂવા બોલે છે દોઢ દોઢ લાખના બોર બોલે છે અને જે જોબ કાર્ડ વાપરેલા છે એમાં જોબ કાર્ડને ખબર નથી જોબ કાર્ડ ગ્રાહકને ખબર નથી કે મારા નામે હું મજૂરી કૂવો ખોદવા ગયેલો છું એવી એમને પણ ખબર નથી પંચાવન ત્રણ સર્વે નંબર આપણે જે ઊભા છે એમાં કૂવો બોલે છે એ કૂવામાં મારા મસ્ટર ચલાવ્યા છે જોબ કાર્ડ એટલે મસ્ટર એટલે એમાં મંજૂરી મેં કરી નથી અને એમાં મેં આવ્યો પણ નહીં અને મારું જોબ કાર્ડ કોઈ ખોલાયું અને કોઈ વાપર્યું અને કોઈ આ કર્યું એની પણ ખબર નથી મને અને એ કૂવામાં અમારું પોતાનું જોબ કાર્ડ વાપરેલું છે મારું જોબ કાર્ડમાં પંદર નંબરે મારું આ પોનામે પંદર નંબરમાં મારું નામ છે આ કૂવો અહીં સ્થળ ઉપર છે પણ નથી મનરેગા વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘર ઘર શૌચાલય બનાવીને કામગીરી સમગ્ર દેશમાં કરાઈ રહી છે પરંતુ સરકારી ચોપડે એક જ પરિવારમાં પાંચ પાંચ શૌચાલયના લાભ અપાયા હોય તેવું અંબાડી ગામમાં જોવા મળ્યું છે અમરસિંહભાઈ રાઠવા અને તેમના એકમાત્ર દીકરા સંજય રાઠવાને નામે એક કરતાં વધારે વાર શૌચાલયનો લાભ અપાયો છે જેમાંથી સરપંચ દ્વારા ફક્ત એક જ શૌચાલયના લાભના નાણાં અમરસિંહભાઈને ચૂકવાયા છે અને તે પણ રોકડેથી જોકે અંબાડી ગામમાં વિકાસના કામોમાં લાખોના ભ્રષ્ટાચાર અંગે ગ્રામજનોના આક્ષેપ બાબતે તલાટીએ પોતાના સમયમાં ભ્રષ્ટાચાર ના થયાનું કહી બચાવ કર્યું છે શૌચાલયની અંદર જાદરા પાંચ પાંચ બોલે છે એમાં અમારે એક જ જાદરાનું પૈસા મળેલા છે એ નહીં બેંક દરવારા કે નહીં એ કંઈ એ જાતે પોતે એના ઘરેથી આપેલા સરપંચ બે વખત એક અડધું બનાવ્યું ત્યાં પાંચ હજાર આવેલા ને પછી પૂરેપૂરું બનાવ્યું તા પાંચ હજાર આપેલા છે રોકડા આરટીઆઈ કઈ રહી ત્યારે મને જાણવાનું મળ્યું કે મારા પર પાંચ જાદરા બોલે છે અને જ્યાં સુધી હું જે હું એ પંચાયતમાં છું તે પછીનું આવું મારા ખ્યાલ મુજબ આવું તો કોઈ કામ થયું છે અને રસ્તામાં તમે જે છો એ પ્રમાણે મારા ટાઈમથી તો નહીં થયું અને આગળનું હોય તો એ તપાસ કરવા ઉપર ચાલુ છે એ તપાસનું જે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે તો ગઈ સાલ હા તપાસ એકવાર આવી વરસ જેટલું થયું એ પહેલા તપાસ આવી હતી અમારા ગામની અંદર જે સરકારી કામો છે એમાં ગેરરીતિ થયેલી છે કે પંદર વર્ષ પહેલાં જે રસ્તા બનેલા એ રસ્તા અત્યારે બી બોલે છે ઓન પેપર ઉપર ડબલ વાર એ કામ થયેલ નથી વધતા પાણી માટેની સુવિધા નથી હેન્ડપંપ બોરવેલ પછી શમશાન નથી અમારા ગામમાં શમશાન સુધી જવાનો રસ્તો નથી આ જે બધા ભ્રષ્ટાચાર થયેલા છે સંરક્ષણ દિવાલો નથી એ બધું એની અંદર અમે રજૂઆત કરી આગળ સુધી પણ હજુ કોઈ અમને જવાબ મળ્યો નથી તો આપણા જે કોઈ સાહેબ લાગતા વળગતા હોય એમને રજૂઆત કરીએ છીએ કે એને કંઈક કાર્યવાહી કરે અને સારું કરે ભ્રષ્ટાચાર મુક્ત અને શાસન અને પારદર્શક વહીવટની વાતો વચ્ચે ગ્રામ્ય કક્ષાએ ખુલ્લો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનું આ ગામના ગામ લોકોના આક્ષેપથી સામે આવે છે ત્યારે આ બાબતે ઉચ્ચ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે